ઉકાળાના હુમલાના ભયાનક અને દયનીય પરિણામ સામે આવ્યા છે. માત્ર 3 અઠવાડિયામાં 4 લાખ બાળકો ઉપરથી છત્રછાયા છીનવાઈ ગઈ છે. ઇઝરાયલે લેબનન પર હુમલો કર્યાના છેલ્લા 3 સપ્તાહમાં 4 લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા હોવાનો દાવો યુએનના ચિલ્ડ્રન એજન્સીના અધિકારીએ કર્યો છે. આ સાથે નાના દેશની એક આખી પેઢી જતી રહે તેવી સંભાવના ઉભી થઈ છે. ઇઝરાયલે લેબનનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લા સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. તેના લીધે 3 સપ્તાહમાં કુલ 4 લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. આ દરમિયાન ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કોઓર્ડિનેટરે મુલાકાત લીધી હતી. યુનિસેફના માનવતાવાદી કૃત્યોના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટેડ ચાયબને જણાવ્યું હતું કે મેં લેબનનની અને ગાઝાની સ્કૂલોની મુલાકાત લીધી છે. આ સ્કૂલો વિસ્થાપિતોના આશ્રય સ્થાનોમાં ફેરવાઈ ગઈ છે. લેબનનમાં કેટલીક ખાનગી સ્કૂલ હજી પણ ચાલે છે, પરંતુ જાહેર શિક્ષણ પ્રણાલી તો વિકસરની પડી ભાંગી છે. વધુમાં ટેડે જણાવ્યું હતું કે તેમને ડર છે કે લેબનન, સીરિયા અને ગાઝાના લાખો બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જશે. તેમનું શિક્ષણનો અભાવ આતંકવાદીઓ બનવા માટે માર્ગ મોકળો કરી શકે છે. ઇઝરાયલના લેબનન પર અત્યાર સુધીના હુમલામાં 2300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે આશ્રય સ્થાનોમાં પણ જગ્યા નથી રહી. દર 1000 માત્ર 12 જ શૌચાલય છે. આ દરમિયાન ઇઝરાયલે ગાઝા પટ્ટી પર છેલ્લા 24 કલાકમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, તેમાં 6 બાળકો અને 2 મહિલાનો સમાવેશ થાય છે. છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમયથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે લેબનનમાં 5ના મોત નિપજતા છેલ્લા 24 કલાકમાં કુલ 181 મોત થયા છે. ઇઝરાયલના પોલીસ વડાએ જણાવ્યું હતું કે જેરુસલેમમાં ઇઝરાયલ પર આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં 1નું મોત નિપજ્યું હતું અને બીજા 4 ઈજા પામ્યા હતા. આજે દુનિયા 3જા વિશ્વયુદ્ધ તરફ વળી રહી છે. રશિયા યુક્રેનનું યુદ્ધ, ઇઝરાયલ ગાઝા, હિઝબુલ્લા અને ઈરાન સાથે અલગ અલગ રીતે લડી રહ્યું છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ આગામી સમયમાં આવી શકે છે. ચીન અને તાઇવાનમાં પણ તણાવ વધતો જઈ રહ્યો છે. અંદરોઅંદર દેશો લડી રહ્યા છે, જેમાં અન્ય દેશોના પણ સમર્થન આપતા ભાગ પડી રહ્યા છે. પરિસ્થિતિ આગામી સમયમાં બદથી બદતર થઈ શકે તેમ છે અને ભોગવી રહ્યા છે નિર્દોષ સ્થાનિકો. જમીન, ઈગો, સત્તાની આ લડાઈમાં એ નિર્દોષ લોકોનો શું વાંક? વોર ઝોનમાં રહેતા લોકો, ખાસ કરીને બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. તેમનું ભણતર અટકી રહ્યું છે, કુપોષણનો શિકાર બની રહ્યા છે. કેટલાય નિર્દોષ બાળકોના જીવ ગયા છે અને જે બચી જવાના છે તેઓ આતંકવાદી બની જશે ભવિષ્યમાં, તેવો ડર સતાવી રહ્યો છે. આજે લોકો અલગ અલગ સમસ્યાથી પરેશાન હોય છે. કેટલાય લોકો પોતાની નિજી સમસ્યાથી હારી જતા હોય છે, પોતાની સ્થિતિને વધારે પડતી જ દયનીય સમજી જતા હોય છે. એ તમામ લોકોને અપીલ છે કે તમને લાગે ને કે તમારી સમસ્યા ખૂબ મોટી છે, તમે અનલકી છો, નસીબ સાથ નથી આપી તો આ વોર ઝોનના દ્રશ્યો તમે એકવાર જોઈ લેજો. કેટલી ખરાબ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. ગમે તે ઘડીએ તેમના પર હુમલો થઈ શકે છે. એક ટકનું ભોજન મળવું મુશ્કેલ છે. ફૂડ પેકેટ માટે પડાપડી કરે છે. ખાવા મળશે કે નહીં તે પણ એમને ખબર નથી. તેમના જીવનની બીજી જ સેકન્ડે તેમની સાથે શું થશે તેઓ નથી જાણતા. બાળકોના માથેથી માતા પિતાની છત્રછાયા હટી રહી છે. એટેક થાય અને અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાના સ્વજનની શોધમાં હાફડા ફાફડા થઈ રહ્યા છે. લોકો એમના સ્વજનના મૃતદેહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ કેટલો સમય ચાલશે તે પણ એમને ખબર નથી. મનને વિચલિત કરી નાખતા એ વોર ઝોનના દ્રશ્યો તમને અહેસાસ કરાવશે કે તમે તો ઘણા બ્લેસ્ડ છો.